કેમ છો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગણિત વિષયમાં આપણે આસપાસના આકારો વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે ગણિત વિષયમાં ગબડાવવું અને સરકાવું વિશે અભ્યાસ કરીશું મારું નામ છે પટેલ હિરલ અશ્વમેઘ વિદ્યાલય તો ચાલો ભણીએ ગબડાવું કોને કહેવાય અને સરકાવું કોને કહેવાય ગબડાવવું સરકાવવું બાળક તમે બે ચિત્ર જોઈ શકો છો જેમાં એક બાળક લપસણી પરથી દડાને ગબડાવી રહ્યો છે જ્યારે બીજી છોકરી લપસણી પરથી એક બોક્સને ગબડાવી રહી છે જે છોકરો છે એ દડાને ગબડાવી રહ્યો છે તો જે દડો જે છે એને જ્યારે આપણે ગબડાવીએ તો એ ગબડતો 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 લપસણીની નીચે જાય એટલે કે એને જો જમીન પર કે લપસણી પર ફેંકવામાં આવે તો એ જાતે પણ ફરે છે અને આગળ વધે છે એટલે કે ગબડતું ગબડતું આગળ જાય એટલે એને ગબડાવવું કહેવાય જ્યારે પેલી છોકરી બોક્સને લપસણી પટ્ટી ફેંકી રહે છે તો એ જ્યારે બોક્સને આપણે ફેંકીએ ત્યારે લપસણી પટ્ટી સીધું સરકે છે એ પોતે ગબડતું નથી તો તેને સરકાવવું કહેવાય એટલે જે ગબડતું ગબડતું આગળ વધે એને ગબડાવવું કહેવાય અને જે ફક્ત ધક્કો મારતા સીધું જાય એને સરકાવવું કહેવાય ઉદાહરણ તરીકે લખોટી દડો બોટલ એને જ્યારે આપણે ધક્કો મારીએ તો એ પોતે ગબડતી ગબડતી આગળ વધે છે જ્યારે નોટબુક રબર એને આપણે ધક્કો મારીએ તો સીધું ખસે છે એટલે એને સરકતી વસ્તુ કહેવાય હવે જોઈએ ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો અહીં ચાર ચિત્ર આપવામાં આવ્યા છે તેમાં ગબડતી વસ્તુ હોય તેના પર આપણે ખરા નિશાન કરવાની તો બાળકો બોલો ગબડતી વસ્તુ કઈ છે હા પેન્સિલ પેન્સિલને જો આપણે ધક્કો મારે તો એ ગબડતી ગબડતી આગળ વધશે પછી છે દડો દડો પણ ગબડતો ગબડતો આગળ વધશે ડુંગળી એટલે કે કાંદો એ પણ એને ફેકીએ તો એ ગબડતો ગબડતો આગળ વધશે જ્યારે માખણ નું બોક્સ મારીએ તો એ ફક્ત સરકશે હવે જોઈએ સરકતી વસ્તુ હોય એટલે કે સરકતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો આપણે આગળ ગબડતી વસ્તુ પર ખરાની નિશાની કરીએ હવે સરકતી વસ્તુ તો આમાં સરકતી હોય એવી વસ્તુ કઈ આવશે ફક્ત પેટી પેટીને જો આપણે ધક્કો મારીએ તો એ ફક્ત આગળ ધસશે ગબડશે નહીં એટલે પેટી એ સરકતી વસ્તુ છે એ ગબડતી ગબડતી આગળ વધતી નથી ફક્ત સરકે છે જ્યારે કાકડી છે ટામેચું ટામેટું છે પાવર એટલે કે સેલ છે એને જ્યારે આપણે ધક્કો મળીએ તો એ ગબડતાં ગબડતાં આગળ વધશે એના માટે આપણે એક વાર્તા સાંભળીએ વાર્તા સાંભળવી ગમે છે ને હા તો ચાલો સમજદાર દાદી આપણે સમજદાર દાદી વિશે વાર્તા સાંભળીએ એક ઘેટાનું બચ્ચું હતું તે પોતાની દાદીમાંને મળવા જઈ રહ્યું હતું કે ઘેટાનું બચ્ચું તમે ચિત્રમાં જોઈ શકો કે એને દાદીમાને મળવા જઈ રહ્યું હતું તમે પણ જ્યારે મામાને મળવા જવાનો હોય ત્યારે વિચાર કરતાં કરતાં જાઓને હા એવી રીતના ઘેટાનું બચ્ચું પણ એની દાદીમાને મળવા જાય છે જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું તમે ચિત્રમાં જોઈ શકો છો કે વરુ કોને મળે છે ઘેટાના બચ્ચાને હું તને ખાવા જઈ રહ્યો છું વરુ કોને ખાવાની વાત કરે છે ઘેટાના બચ્ચાને તમે ચિત્રમાં સ્પષ્ટ રૂપે જોઈ શકો છો કે ઘેટુ અને વરુ વાતચીત કરી રહ્યા છે અને વરુ જે છે એ ઘેટાને બચ્ચાને ખાવાની વાત કરી રહ્યો છે ઘેટુ કહે છે કૃપા કરીને મને જવા દો હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો ઘેટું કહી કે મને હું જ્યારે દાદીમાને મળીને આવી જાઉં ત્યારે તમે મને ખાઈ જજો વરુ કહે ભલે તું જઈ શકે છે એટલે વરુ એને જવા દે છે જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેની દાદીમાને વરુની વાત કરી કે ઘેટુ જે છે એ એમને વરુ મળ્યો હતો તો એ વરુ મળ્યાની વાત ક્યારે કરે છે એ જ્યારે ઘરે જવાનો હોય ત્યારે કે મને વરુ મળ્યો અને આમ આમ કીધું દાદીએ તેને એક યુક્તિ આપી કે દાદીમા એટલા માટે તેને એક યુક્તિ આપે છે તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા કે દાદીમા વરુને ઢોલકમાં સંતાવવા માટે કહ્યું અને તેણે તેમ કર્યું દાદીમાએ ઢોલકને સડપ પર ગબડાવ્યું ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું કે દાદીમાએ જે છે એ ઢોલકને સરકાવ્યું અને ઢોલકમાં બે કાણા હતા એટલે દેખાય અંદરથી કે એણે ઢોલકને ગબડાવ્યું એટલે ગબડતું ગબડતું એ નીચે તરફ ગબડા લાગ્યું ઘેટાના બચ્ચાએ જાય જોયું કે વરુ તેની રાહ જોઈ રહ્યો બેઠું છે કે ઘેટાનું બચ્ચું છે ને ઢોલકમાં કાણા હતા એ માટે જોયા કરતો હતો કે વરુ એની રાહ જોઈને બેસી રહ્યો છે શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું ઢોલકને પૂછ્યું કે તે કોઈ ઘેટાના બચ્ચાને અહીંથી આવતા જોયું તો ઢોલક બોલે ના વરુણે શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યો વરુને શંકા એટલે એને ખ્યાલ આવ્યો કે એમાં કંઈક તો હશે જ માટે એ ઢોલકની પાછળ પાછળ દોડવા માંડે છે તમે ચિત્રમાં જોઈ શકો છો વરુ તેણે પકડીને લે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘર પહોંચી ગયું અને તેણે પોતાની દાદીમાનો આભાર માન્યો કે ઘેંટું જે છે એ વરુ એને પકડે તે પહેલાં ફટાફટ ઢોલકમાંથી નીકળીને તેના ઘરમાં જતું રહ્યું અને તેણે દાદીમાનો આભાર માન્યો એટલે કે ગબડતી વસ્તુમાં એ બેસી ગયું અને ફટાફટ એ પોતાના ઘર સુધી પહોંચી ગયું અને તેણે દાદીમાનો આભાર માન્યો એટલે બાળકો જે ગબડી શકાય એવી વસ્તુ હોય એ ઝડપથી આગળ વધે છે જ્યારે સરકતી વસ્તુ ધીરે ધીરે આગળ વધે આપણે ગબડી શકાય અને સરકી શકાય એવી વસ્તુ વિશે જોયું હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ ગબડાવવું સરકાવવું ચિત્રની બાજુમાં આપેલ ખાનામાં ગબડતી વસ્તુઓ માટે ખરું તથા વસ્તુઓ માટે ખોટું કરો અહીં બેટ દર્શાવવામાં આવી છે તો બેટ એ લાંબી અને પહોળી હોય છે તો એ કેવી વસ્તુમાં આવશે બાળકો હા સરકતી વસ્તુમાં કારણ કે એ ગોળ ગોળ ફરતી નીચે જતી નથી એટલે સરકતી વસ્તુ માટે ખોટાની નિશાની કરો દડો દડો કેવી વસ્તુ છે ગબડતી કારણ કે દડાને જો ફેંકવામાં આવે તો એ જાતે પોતે પણ ગબડતી ગબડતી નીચે જાય છે એટલે ગબડતી વસ્તુ માટે ખરાની નિશાની કરો પાસો એ રમતનું સાધન છે જ્યારે એને લપસણી પથથી જો સરકાવવામાં આવે તો એ ગબડતું ગબડતું જશે કે સીધું જશે હા સીધું એટલે એ સરકતી વસ્તુમાં આવશે ઠંડા પીણાની બોટલ બોટલને જો આપણે ફેંકીએ તો એ પોતે પણ ગબડતી ગબડતી આગળ વધશે એટલે ગબડતી વસ્તુમાં એક ખરાની નિશાની પેન્સિલ પેન્સિલને જો આપણે ગબ ફેંકીએ તો એ ગબડતી ગબડતી આગળ વધશે માટે એ ગબડતી વસ્તુ માટે ખરા નિશાનો સફરજન બાળ બાળકો બોલો સફરજન કઈ વસ્તુમાં આવશે ગબડતી વસ્તુમાં કે સરકતી વસ્તુમાં હા ગબડતી વસ્તુ માટે ખરા નિશાની ગ્રીન ટી ગ્રીન ટીનું બોક્સ છે માટે બોક્સને જો આપણે ધક્કો મારીએ તો એ પોતે ગબડશે નહીં ફક્ત સરકીને આગળ વધશે માટે એના માટે ખોટાની નિશાની માચિસનું ખોખું એ પણ સરકતી વસ્તુ છે એ લંબચોરસ હોય છે જ્યારે એને ધક્કો મારી તો ફક્ત એ સરકશે ગબડશે નહીં માટે પણ ખોટાની નિશાની કારણ કે સરકતી વસ્તુ છે દૂધી દૂધીને જો ધક્કો મારીએ તો એ કબડતી ગબડતી આગળ વધશે માટે એના પર ખરાની નિશાની આ છે પેળું ડંબલ પણ કહી શકાય એના બે પેણાં છે માટે એને ધક્કો મારતા એ ગબડતું ગબડતું આગળ વધશે એટલે ખરાની નિશાની પેટી પેટી એ ધક્કો મારતા સીધી સરકશે માટે એ સરકતી વસ્તુ છે એના માટે ખોટાની નિશાની ઢોલક પીપ એને ધક્કો મારતા એ ગબડતી ગબડતી આગળ વધશે માટે એના પર ખરાની નિશાની ડુંગળી ડુંગળીને જો ઢક્કો મારીએ તો એ ગભડતા ગબડતાં આગળ વધશે માટે ખરાની નિશાની સેલ એટલે કે પાવર એને પણ આપણે ધક્કો મારીએ તો એ ગબડતા ગબડતા આગળ વધશે માટે એના પર ખરાની નિશાની વાસળી વાસળીને ધક્કો મારતા એ કેવી રીતના આગળ વધશે બાળકો હા ગબડતા માટે એના પર આપણે સાની નિશાની કરવાની ખરાની નિશાની જે ગબડતી વસ્તુ છે એના પર આપણે ખરાની નિશાની છે અને જે સરગતી વસ્તુ છે એના માટે ખોટાની નિશાની હવે ટામેટો ટામેટું પણ ગોળ હોય છે દડાની છે એમ એના માટે એ પણ ગબડતું ગબડતું આગળ વધે છે માટે એના પર ખરાની નિશાની બાળકો આશા રાખું છું કે ગબડી શકાય અને સરકી શકાય એવી વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ